మిత్రు ఇన పశ్చిమి విశిష్ట దాఖలామా చెప్టర్ నంబర్ 1 మా విశిష్ట దాఖలామా 6 రి કે જ્યારે દાખલામાં કમિશન આપેલ હોય ત્યારે દાખલામાં કમિશન આપેલું હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું તો કે ભાઈ એક નફો ધારો શું કરવાનું નફો ધારો હોય તો કેવી રીતે ધારવાનું શું કે સો નફો ધારો ત્યારે જે કમિશન આપેલું હોય ત્યારે દાખલામાં એક મુદ્દો નફો બીજું તો કે કમિશન ધ્યાનમાં લેવું દાખલામાં કમિશન આપેલું હશે એ કમિશન ઉપરથી બાકીની માહિતી છે શોધવામાં આવશે ફરીથી જ્યારે મિત્રો કમિશન દાખલામાં આપેલું હોય ત્યારે શું કરવાનું તો કે નફો ધારવાનો સો બરાબર તે પછી તો કે કમિશન આપેલું હોય એને ધ્યાનમાં લેવાનું કારણ કે કમિશન ઉપરથી બાકીની માહિતી તમને મળી શકે ફોર એક્ઝામ્પલ તરીકે તો કે જો એક દાખલો આપ્યો છે મિત્રો તમને સ્વાધ્યાયમાં નથી ઉદાહરણનો દાખલો છે પણ આ આઈએમપી છે બોર્ડમાં પૂછાઈ શકે જો શું કહે છે દાખલામાં જય સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે મિત્રો ત્રણ ભાગીદાર છે કોણ છે જય સુરેશ અને પંકજ એનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 6:2:3 મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મળેલ છે જો મિત્રો અન્ડરલાઈન કરું છું 6600 કમિશન મળેલ છે તો દાખલામાં શું આપ્યું છે તો કે કમિશન આપ્યું છે કે મિત્રો ઉપર મેં લખેલું કે જ્યારે કમિશન આપેલું હોય ત્યારે શું કરવાનું તો કે નફો ધારવાનો કઈ રીતે જો શા માટે ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો શું શોધવાનું છે મિત્રો તો કે ત્રણેય ભાગીદારનો નફો શોધવાનું છે આઈપી જે શું તો કે કમિશન આઈપી જે તો કમિશન ઉપરથી ત્રણેય ભાગીદારનો શું કરવાનો છે નફો શોધવાનો છે તો કમિશન કઈ રીતે આઈપી છે તો કે મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મળેલ છે તો કમિશન બાદ નફો છે આપણા પાસે નથી તો મિત્રો આપણે શું કરવું પડશે નફો ધારવો પડશે કે ધારો કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો 100 છે આ સમજાય કે મિત્રો શા માટે કમિશન આપ્યું છે કમિશન ઉપરથી આપણે શું ગોતવાનું છે ત્રણેય ભાગીદારનો નફો તો અહીંયા કમિશન બાદ કર્યા પછી નો છે અને કમિશન આપ્યું છે ખાલી તો ધારો કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો 100 છે હવે પ્લસ કમિશન કારણ કે કમિશન સહિત છે બરાબર પ્લસ તો કે કમિશન કેટલા ટકા કહે છે તો કે 10% તો 100 રૂપિયાના 10% તો કે કમિશન કેટલું આવે 10 રૂપિયા તો આ કમિશન સહિત નફો થઈ ગયો મિત્રો કમિશન સહિત નફો ફરીથી મિત્રો ધારો કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો 100 રૂપિયા છે પ્લસ કમિશન 10% એટલે 10 રૂપિયા સોના 10% એટલે 10 રૂપિયા તો કમિશન સહિત નફો કેટલો આવ્યો 110 આવું શા માટે કરવાનું કારણ તો કે જો અહીંયા કહે છે મિત્રો કે મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મળેલ છે કમિશન બાદ કર્યા પછીના નફા પર તો આપણે તો કમિશન બાદ કર્યા પહેલાનો નફો હોવો જોઈએ તો એ છે નહીં તો ધારો કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો 100 છે પ્લસ કમિશન એટલે 10% સોના 10% એટલે 10 રૂપિયા કમિશન સહિત નફો કેટલો આવ્યો 110 હવે ત્રિરાશિ મૂકો મિત્રો કમિશન અને નફો હવે કમિશન તો કે ભાઈ 10 રૂપિયા હોય ત્યારે નફો કેટલો છે તો કે 100 રૂપિયા તો
કમિશન આપ્યું છે મિત્રો કેટલું 6700 6700 એ કેટલું આમ શું મૂકો ત્રિરાશિ કે કમિશન તો કે 10 રૂપિયા હોય ત્યારે તો કે નફો કેવો છે 100 રૂપિયા તો કમિશન આપ્યું છે મિત્રો જો 6700 રૂપિયા 6700 જો કમિશન હોય ત્યારે નફો કેટલો સાધુનું પાકી દીયો કે 6700 ગુણ્યા 100 છેદમાં 10 આ બિંદુ થી આ બિંદુ કેટલા આવ્યા મિત્રો તો કે 6700 ને એક બિંદુ એટલે કેટલા 66000 આવ્યા આ શું આવ્યું વેચની પાત્ર નફો આ મિત્રો નફો શોધવા માટે આ બધું આપણે કરવું પડે સમજાઈ ગયું મિત્રો ફરીથી કમિશન 10 રૂપિયા હોય ત્યારે નફો 100 કમિશન આપ્યું છે 6700 એ નફો કેટલો 6700 ગુણ્યા 100 ના છેદમાં 10 એટલે કેટલા આવ્યા 66000 વેચી પાત્ર નફો આવ્યો બસ આપણે નફો જોતો તો મિત્રો મળી ગયો હવે તો શું શોધવાનું ત્રણે ભાગીદારના નફાની વેચણી તો આયા લખો નફાની વેચણી પેલું કોણ છે તો કે જયેશ નફો કેટલો આવ્યો જયેશ નફો કેટલો છે 66000 બરાબર તો એનો નફા નુકસાન પ્રમાણ કેટલું 6 + 2 = 3 તો જયેશ ના ભાગે કેટલો નફો ભાગ આવે 6 ના છેદમાં 6 ને 2 8 ને 3 11 11 6 66 66 36000 જો મિત્રો એક ભાગીદારનો નફો મળી ગયો સાવ સિમ્પલ જે 3 માર્કમાં પૂછાય ફરીથી જયેશ વેચની પાત્ર નફો આપણે શોધ્યો કેટલો 66000 66000 ગુણ્યા 6 ના છેદમાં 11 એટલે કેટલો આવ્યા 36000 આવ્યા 11 6 66 66 36 બીજું કોણ છે તો કે સુરેશ 66000 ગુણ્યા એનો નફા ભાગ કેટલો છે મિત્રો તો કેનો નફા ભાગ 2 છે તો 2 ના છેદમાં 11 11 6 66 6 2 12000 આ થઈ ગયું બીજાનો મિત્રો નફો એટલે જયેશ ના ભાગે 36000 નફો આવે સુરેશ ના ભાગે 12000 આવે અને ત્રીજું કોણ છે પંકજ 66000 ગુણ્યા એનો નફા ભાગ કેટલો છે 3 3 ના છેદમાં 11 એટલે કેટલો 11 6 66 6 18000 જો મિત્રો મળી ગયો તમને ત્રણ ભાગીદારનો આ દાખલો પૂરો સાવ સિમ્પલ છે ફરીથી સમજાવી દઉં મિત્રો જ્યારે દાખલામાં કમિશન આપ્યું હોય ત્યારે નફો ધારો ધારો કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો રૂપિયા 100 છે પ્લસ કમિશન તો કે 10% કારણ કે 10% લેકે 6700 કમિશન મળે છે તો 100 ના 10% એટલે 10 રૂપિયા તો કમિશન સહિત નફો કેટલો આવ્યો 110 રૂપિયા કમિશન ત્રિરાશિ મૂકવાની મિત્રો કમિશન 10 હોય ત્યારે નફો 100 જો શા માટે તો કે કમિશન આપ્યું જેટલા માટે પેલા કમિશન ના પછી નફો આવે કમિશન 10 હોય ત્યારે નફો 100 કમિશન 6700 એ નફો કેટલો 6700 ગુણ્યા 100 ના છેદમાં 10 એટલે વેચની પાત્ર નફો કેટલો આવ્યો 66000 હવે નફાની વેચણી કારણ કે મેં તમને ભાગીદારના નફાની વેચણી કરો એટલે જયેશ 66000 ગુણ્યા એના નફા ભાગ કેટલો છે 6 ના છેદમાં 11 6 ને 2 8 ને 3 11 એટલે 11 6 66 66 36000 એટલે જયેશ ના ભાગે 36000 નફો સુરેશ ના ભાગે કેટલો આવ્યો 12000 પંકજ ના ભાગે 18000 સાવ સિમ્પલ છે મિત્રો 3 માર્કમાં પૂછાય શકે પણ આના જેવા જો નીચે બે દાખલા એની પાસે તમને જો દીપા દિયા અને હિના તમને બે જે મેકના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે જો નફો નુકસાન પ્રમાણ આપ્યું છે 3 ભાગીદારો છે મિત્રો
दिया ने तेनु कमीशन गणिया पछी ना नफाना 5% कमीशन मळे छे। जो दिया ने 8000 कमीशन मळतु होय, जो मित्रो आ कमीशन आपी दीधु छे, पण केनु छे दिया भागीदार नु छे, तो काई वांधो नहीं मित्रो, गणतरी एक ज सरखी थाय, नो चेंज। दिया ने 8000 कमीशन मळतु होय तो दी हीना दीना अने दीपाना भागनो नफो शोधो। तो मित्रों आने जेमत पासे बराबर के धारो के कमीशन बात करा पछी नो पहला नफो 100 छे, कमीशन तो के 5% એટલે 5 રૂપિયા, તો કમિશન સહિત નફો કેટલો 105। તો કમિશન 5 હોય ત્યારે નફો 100, કમિશન તો કે કેટલું 8000 કેટલું મળી જાય। સાવ સિમ્પલ છે મિત્રો। બીજો દાખલો, તો જો અહીંયા दीना अने दीपाना भागनो नफो शोधो, बे भागीदारनो नफो शोधवानो छे, नफो मळी जाय एटले एना प्रमाणमां काढी नाखवानो। बीजो दाखलो, अ ब अनु नफा नुकसाननुं प्रमाण 6:2:3 छे। मेनेजरने कमीशन बाद कर्या पछीना नफा पर 10% लेके 5500 कमीशन मळे छे। જો મિત્રો અહીં ત્રણ ભાગીદાર છે, અ ભ અને ક, નફા નુકસાન આપ્યું 6:2:3। મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેકે 5500 કમિશન મળે છે, એ કમિશન કેટલું છે મિત્રો 5500। તો ત્રણેય ભાગીદારના નફાની વેચણી કરો, તો આની જેમ જ થશે મિત્રો। ધારો કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો 100 છે પ્લસ કમિશન કેટલા ટકા 10% એટલે 10 રૂપિયા, તો કમિશન સહિત નફો કેટલો 110। ત્રિરાશી મૂકી દો મિત્રો, કમિશન 10 હોય ત્યારે નફો 100, કમિશન 5500 એ કેટલો, સાવ સિમ્પલ છે મિત્રો, આવડી જશે। થેન્ક યુ।